નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનાર કોંગ્રેસના કાર્યકર મોડી રાત્રે પોલીસ દ્વારા મુક્ત કરવામાં આવ્યો હતો અને પક્ષ ટિકિટ આપશે તો રંજનબેન ભટ્ટ વિરુદ્ધ ચૂંટણી લડવાની તૈયારી દર્શાવી હતી. વડોદરામાં ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવનાર કોંગ્રેસના કાર્યકર હેરી ઓર્ડની પોલીસે પૂછપરછ કરી હતી, જ્યાં ડીસીપી પન્ના મોમાયા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા હેરી ઓર્ડની પૂછપરછ કરવામાં આવી હતી, જે બાદ મોડી રાત્રે કોંગ્રેસના કાર્યકર હેરી ઓર્ડને મુક્ત કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર હરીશ ઉર્ફે હેરી ઓર્ડે જણાવ્યું હતું કે જુલમી કિતના જુલમ કરેગા, સત્તા કે હથિયારો સે ચપ્પા ચપ્પા ગુંજ ઉઠેગા, ઇકબાલ કે નારો સે. અમારા જેવા નવયુવાનોને 6 થી 12 કલાક નહીં પણ 12-12 વર્ષ સુધી પોલીસ સ્ટેશન કે જેલમાં રાખશો તો અમે ડરીશું નહીં. રંજનબેન ભટ્ટ 2 ટર્મથી સાંસદ છે અને 3જા ટર્મ માટે ટિકિટ મળી છે. તેઓ અમને દબાવવાની કોશિશ કરી છે. એમની સામે મારો પક્ષ ટિકિટ આપશે તો હું લડવા તૈયાર છું. જુલ્મ કરેગા સત્તા કે હથિયારો સે ચપ્પા ચપ્પા ગુંજ ઉઠેગા ઇનકલાબ કે નારો સે. 1947 ના પહેલા 1947 માં જયારે મહાત્મા ગાંધીએ અને સરદાર વલ્લભભાઈ પટેલે દેશમાંથી અંગ્રેજોને જે રીતે ભગાડ્યા હતા, આ વડોદરા શહેરથી એક આંધી ઉભી થઈ છે કે આ જે અત્યારના અંગ્રેજો છે, જે યુવાનોને જેટલા પણ એના વિરોધ કરે છે એને દબાવવાની જે કોશિશ કરી રહી છે એ ખરેખર બહુ દયનીય છે. પણ અમારા જેવા નવયુવાનો, તમે 6 કલાક નહીં 12 કલાક નહીં પણ 12-12 વર્ષ સુધી પોલીસ સ્ટેશનની અંદર રાખશો કે જેલમાં રાખશો ને તો પણ અમે કોંગ્રેસના છે, કોઈ વાર ડરે નહીં અને કોઈ જગ્યાએ ડરવાના નથી. અને અમારા નેતા રાહુલ ગાંધીએ કીધું છે, સહો મત ડરો મત. અને આ રંજનબેન ભટ્ટ જે 2 વર્ષથી ધારાસભ્ય 2 ટર્મથી ધારાસભ્ય છે, 10 વર્ષથી સાંસદ છે, 2 ટર્મથી સાંસદ છે અને 3જા ટર્મ માટે એમની ટિકિટ મળી છે, એમનું આવું અમારા પ્રત્યે યુવાનો પ્રત્યેનું જે આ કૃત્ય આજનું છે, જેમને દબાવવાની કોશિશ કરી છે, તો હું કહેવા માંગુ છું કે આવા સાંસદ અમે, જો મારો પક્ષ મને ટિકિટ આપશે તો આની સામે લડવા તૈયાર છું. બેનર મારો અંતરાત્મા જાગ્યો કે ભાઈ ભાજપના નેતાઓ જેમને બોલવું છે પણ આ લોકો સત્તાથી દબાઈ દે છે, કોઈની ટિકિટ કાપી કાઢે, કોઈને પક્ષમાંથી હાંકી કાઢે, એ બીકના કારણે એ લોકો બોલતા નથી. તો મેં કીધું લાવો એમનો અવાજ, એમના લોકો ના બનતા હોય તો કોંગ્રેસીઓ તો દરેકના અવાજ છે, તો અમે હર હંમેશ લોકોનો અવાજ બનતા રહીશું અને પબ્લિક સાથે પણ રહીશું. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યમ નિવાસકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.